સમગ્ર દેશમાં શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સુરત શહેરમાં પણ ઈદ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઈદનો ચાંદ દેખાતા સુરતમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી હતી. રમઝાન માસના રોજાઓ પૂર્ણ થતા સમગ્ર મુસ્લિમ સમાજે રમઝાન ઈદની ભવ્ય ઉજવણી કરી હતી. ચાંદ દેખાતા ઈદની ઉજવણીમાં મુસ્લિમ બિરાદરો તેનાથી નાનાઓને મુબારકબાદી અને ઈદી આપી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની નમાજ અને ઈદ ઉલ ફિત્રનો ખુદબો ઈબાદત કરીને ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સવારથી જ સુરતના મસ્જિદોમાં પહોંચી ગયા હતા અને પવિત્ર નમાજ અદા કરી હતી. સમાજના સૌ કોઈ અબાલ વૃદ્ધ બાળકો સ્ત્રીઓ તેમજ પુરુષોએ ઈદની એકબીજાને શુભકામના પાઠવી હતી અને સાથે પવિત્ર ઈદના પર્વ પર શું કહ્યું હતું સુરતીઓએ, આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં. સમગ્ર દેશમાં જ્યારે જે ઈદની ઉજવણી થઈ રહી છે ઉત્સાહભેર, જ્યારે મુસ્લિમ બિરાદરો એકબીજાને ભાઈસારો અને અમન શાંતિ વધે તે માટે દુઆ માગી રહી છે, ત્યારે સુરતવાસીઓના અત્યારે જે રીતે એક પરિવાર સાથે આપણે આવ્યા છે ત્યાં સુધી વાત કરીશું કે તેઓ જે છે ઈદની તે ઉજવણી કરતા હોય છે. આપ જણાવો શું કહેશો, આજના દિવસે ખાસ કરીને શું મહત્વ? આજનો દિવસ સમગ્ર વિશ્વના લોકો માટે ખુશીનો દિવસ છે. અમે એકબીજાથી દરેક ભેદભાવ ભૂલીને અને દરેક જાતિ અને સમાજને ભૂલીને એકબીજાથી હાળી મળીને એકબીજાના જે મેલ પાપ જે હોય છે બધા દૂર કરીને હાળી મળીને મળીએ છીએ અને અમારા ઘરોમાં નાના બચ્ચાઓથી લઈને મોટા સુધી બધા ખુશી મનાવતા હોય છે અને આખો રમઝાન મહિનો રોજો અને ઈબાદત કરીને આ એક દિવસ એવો છે જે અમે ખૂબ જ ખુશીથી ઉજવીએ છીએ. આખો જે વર્ષ મહિના દ્વારા જે રોજાનો કાર્યક્રમ હાલતો હોય અને ત્યારબાદ આપ જણાવો, આપ શું કહેશો? આપ એક કહેવાય કે સમાજનું એક ઉદાહરણ પૂરું પાડતા હો છો. ઈદ એટલે અમારો ત્યાગ અને બલિદાનનો જે અમારો પૂરો રમઝાન મહિનો છે, જ્યારે અમારી સામે જમવાનું હોવા છતાં અમે એક ઉપવાસ રાખીને આખા મહિના ઈબાદતમાં અને ઉપવાસમાં રહેતા હોઈએ છીએ અને પછી જે ઈદનો દિવસ આવે છે તે બહુ ખુશીનો દિવસ છે અમારા માટે. નાના બાળકોને ઈદના દિવસે ઈદીની ખુશી હોય છે અને મોટાઓને એકબીજાથી જે ભૂલ થઈ હોય તે માફ કરીને એકબીજાથી મન મિલાપની ખુશી હોય છે. ઈદના દિવસે સૌથી મોટું એ છે કે આજે આપણા સુરતમાં જે ઘટના થઈ છે તેની સવારમાં જ નમાઝમાં લોકોએ એ 22 બાળકો માટે પ્રાર્થના કરી, એમને આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી અને એક કોમી એકતાનો દાખલો સુરતવાસીઓએ આપ્યો છે. કોમી એકતાનો દાખલો ધરાવતો આ પ્રસંગે ખાસ કરીને આજ ઈદના એક પવિત્ર દિવસે લોકોને આપ દ્વારા શું સંદેશો આપશો? લોકો દ્વારા અમે લોકોને એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે કોમી એકતા રાખીએ અને આજે સૌથી મોટું કે પર્યાવરણ દિવસ પણ છે તો અલ્લાહએ પણ પર્યાવરણ માટે ખૂબ બધું કીધેલું છે તો વૃક્ષો વાવીને અને પર્યાવરણમાં પોતાનો ફાળો આપીને આજે ઈદને વધારે મહત્વ બનાવ્યું. ખૂબ જ એક આજના પર્યાવરણ દિવસે ઈદને મહત્વ બનાવ્યું છે. આપ શું કહેશો? ઈદ માટે એ જ કહીશ કે ઈદ મારા માટે તો બહુ ખુશીની વાત છે કે મેં ઈદ આટલી સારી રીતે સેલિબ્રેટ કરી અને મને એની જ ખુશી છે કે મારી પાસે સૌથી વધારે ઈદી છે હમણાં ને મારા બધા ફ્રેન્ડો બી મારી સાથે મહિલા મારી સાથે વાત કરી, ઈદની ખુશી જાહેર કરી, અમે એકબીજાથી મળીને એકબીજા સાથે ઈદનો એટલો સારો સેલિબ્રેશન કર્યો. ખૂબ સરસ રીતે સેલિબ્રેશન કર્યો છે. આપ શું કહેશો? ઈદ અમારા માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે કે અમે આખો મંથ એટલું મહેનત કરીએ છીએ અને પછી ઈદના દિવસે એટલી ખુશી હોય છે કે અમે બધા એકબીજાને ફ્રેન્ડ્સને મળીએ છીએ, ઈદના પૈસા પણ મળે છે ને મોટા લોકો અમને પૈસા આપે છે ને બસ. આપ જણાવો, આપ શું કહેશો આજના દિવસે? આજના દિવસે હું એમ કહું કે આજના દિવસે ઈદ અમારા માટે બહુ પવિત્ર અને પવિત્ર તહેવાર છે. જ્યારે રમઝાન માસની અંદર અમે લોકો રોજા રાખીએ છીએ તો અમને એવું થાય છે કે કેટલો ખુશીનો તહેવાર છે આ અમારો રમઝાન માસ, એટલે બહુ સારો છે. ત્યાગ આપવાનો મહિનો આવે છે આ, એની અંદર અમારે કંઈ ખાવાનું નહીં હોય, કંઈ પીવાનું નહીં હોય, એની અંદર ખાવા પીવા કરતાં બી અમારે જે રૂહાની જે હોય તે કે કંઈ મોળાથી કંઈ અપશબ્દ નહીં બોલાય, જૂઠ નહીં બોલાય, એ બધું બી અમારે કાળજી રાખવી પડે છે. એમ તો ઉપરથી ફરમાન જ છે અલ્લાહનો કે આ બધું બોલવાનું બી નહીં, ગાળો નહીં બોલવાની કે પછી કે કંઈ બી હોય જૂઠ નહીં બોલવાનું, કોઈને ચાલાકીથી આપણે ચાલમાં નહીં ફસાવવું જોઈએ, એ બધું થાય છે હવે. ને ઈદના દિવસે આપણે જે આખા મહિના રમઝાનના જે રોજા રાખીએ છીએ અલ્લાહ ઉપરથી એમ કે હું તમને જે તમારી જે મજૂરી હોય તે હું તમને આપું છું, તો અલ્લાહ એ દિવસે અમારા જેટલા બી ગુનાઓ હોય છે એ માફ કરે છે અમને. એની અંદર 10 દિવસ એવા આવે છે
કે એની અંદર અમને શબે કદ્ર હોદી પડે છે. શબે કદ્ર એટલે કે અમને 80 સાલની ઈબાદતનો સવાબ મળે છે એ રાતની અંદર. શબે કદ્ર રાત કહેવાય છે એની અંદર. તો ઈદના દિવસે એ બધું અમને મળી જાય છે ને અલ્લાહ અમારાથી બહુ રાજી થાય છે. ઉપરથી ફરિશ્તા બી આવે છે, ફરિશ્તા અમને ખુશીથી મળીએ છીએ. પછી ઘરવાળા મળે છે, ભાઈ અમારા, બહેનો અમારા, પપ્પા મમ્મી બધા અમને ખુશીથી ગલે લગાવીએ છે. આ જ અમારે માટે બહુ મોટી ઈદી હોય છે. રોઝામાં ખાસ કરીને જે આટલી ગરમીમાં પણ કરતા હોય છે લોકો કે પાણી પણ નહીં પીવાનું, એટલે આકરી આ એક કહેવાય તો તેમાંને લઈને ખાસ કરીને નાના બાળકો સુધાને આપણે જોયું છે કે રોજા દરમિયાન જે છે તે પાણી પણ નથી પીવાનું. અત્યારે તેને લઈને કોઈ બીજી ઇફેક્ટો કે શું આસ્થા ફેર જ આનું? રોજાની અંદર પાણી તો કંઈ પીવા જ નહીં, કારણ કે એ કુદરતી ઉપરથી અલ્લાહે જે અંદર કુદરતી તાકાત આવે છે આપણી અંદર, કે જે અંદર જે કંઈ બી ગરમી જેવી હોય ઉપરથી ઉપરના તાપમાનનું જે ગરમ હોય છે, હમણાં ચાલતી જતી 41 ડિગ્રી 42 ડિગ્રીઝ, તો અલ્લાહ ઉપરથી બરદાસ્ત કરવાની શક્તિ આપણને આપે છે. ને આવા જ આ મહિનો એટલા માટે આવે છે કે તમે તમારી સહનશક્તિ ટકાવી શકો, એટલા માટે આ મહિનો આવે છે. ને નલ્લા નલ્લા જે બચ્ચા હોય છે જે બી ખુશીથી રોજા રાખે છે એ લોકો બી ઉપરથી હિંમત આવે છે. હવે આ તો પરિવાર કે હર્ષ અને ઉલ્લાસ સાથે અને સુરતમાં ખાસ કરીને જે કોમી એકતાને ભાઈસારો જળવાઈ રહી, આજના દિવસે ખાસ કરીને મહત્ત્વની વાત કરીએ સુરતી લાલાઓની, તો જે તક્ષશિલા કાંડમાં 22 નિર્દોષ ભૂલકાઓ જે હોમાઈ ગયા હતા, ત્યારે આજના આ પવિત્ર દિવસે તેમની પણ એક તેમને જે મન શાંતિ મળે તેના માટે પણ દુઆ કરવામાં આવી. સહયોગી રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, જીટીવી ગુજરાત સુરત. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ સુરત.